કોણ જાણે કેવો ઘરવાળો દીધો છે મને. હે ભગવાન, આનું મેં 70 વાર નાક કાપ્યું હોય છે કે આ ગઈઢા ગઈઢીને અહીંયા ન લઈ આવતો, પણ આને કોણ સમજાવે. માવડીઓ હારો, આને તો છે ને પારિવારિક ઝઘડામાં જ રસ છે. આવવા દે, આવવા દે. આ વખતે તો હું એવો રંગ દેખાડું, એવો રંગ દેખાડું ને કે બીજી વખત અહીંયા આવવાનું નામ જ ન લે. હું કાંઈક જેવી તેવી માટીની નથી, એમએ બીએડ છું, એમએ બીએડ. આવવા તો દે. આપણે પછી આપણને અબજસ્ટ મળે એના કરતા હાલ ને આપણે ભાગી જાય. અરે દીકરો તો લાગણીશીલ છે, ઈ તો આપણું ધ્યાન રાખે એમ છે, આપણે ભેગા રહેવાય માંગે છે આપણી આરે, પણ વહુ છે એને સાસુ સસરા દુશ્મન લાગે છે, હવે એનો શું કરશું કયો, એના કરતા હાલો ને આપણે વયા જાય. હા વયા તો જાય, કદાચ આપણા દીકરાને ખોટું લાગે તો. જુઓ દીકરો રાખવા માંગે છે અને વહુ કાઢવા માંગે છે, એની કરતા આપણી રીતે જ આપણે આપણા ઘરે વયા જઈએ તો હું ખોટું, આપણે ભલા ના આપણું ઘર ભલું. હે હાલો હાલો વયા, હાલો આવ સાચું કીધું, આપણે ભલા ના આપણું ઘર ભલું. બધું ખાવું ને હું ઉપાસ કરું. બિચારા વયા ગયા મારું ઘર મૂકીને. હાશ, બલા ટળી ગઈ. સારું થયું એ લોકો જતા રહ્યા. ભાઈને ફોન કર્યો છે, ભલે ને આવતો, એની બેનનું ઘર છે, આવે અને એના બનેવીને સમજાવે ને તો કાંઈક એને સીધે પાટે હાલતા આવડે. હાલો હવે હું બ્યુટી પાર્લર જતી આવું, થોડી સજતી ધજતી આવું, ધણીને કાબુમાં કરવો પડશે ને. અરે બની સાહેબ તમે? અરે અરે સાડા સાહેબ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ચિંતા આ બાજુ આજે? એ બસ એ તો એમ થયું કે લાવું જરાક બેન ની ઘરે આટો મારતો હું. આજે તબિયત પાણી હારા ને? અરે એકદમ લીલા લહેર છે, મોજે મોજ. પણ તમે કેમ અહીં બેઠા હતા? હું કહું સાડા સાહેબ, તમને તો ખબર છે ને આ ઘરમાં રોજ એક ને એક માથાકૂટ છે, બસ મા બાપ ગમતા નથી, એને વૃદ્ધાશ્રમમાં મૂક્યો એક ને એક લપ. પણ થયું શું બને સાહેબ, જરાક મને માંડીને વાત કરો તો ખબર પડે. સાડા સાહેબ એમાં એવું છે કે તમારા બેન ને મારા મા બાપ જરાય ગમતા નથી, બસ ઘરમાં મા બાપ ન જોઈ એને તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યો, એને મારા મા બાપ ગમતા જ નથી ને, અને રોજ ઉઠીને માથાકૂટ. હવે આમાં હું કરું તમે જ મને કહો. હાલો એ વાત તો સાચી છે, પણ અને જુઓ તમને જો એમ હોય ને તો એ તમને કહી દઉં કે તમારા બેન પ્રત્યે હું મારી એકય ફરજ ચૂકો નથી, એ માંગે એ વસ્તુ મેં એને લઈને આપી છે અને જેમ કે ને એમ હું બધું કરવા તૈયાર છું, પણ એને મારા મા બાપ જ નથી ગમતા, અને તમને તો ખબર છે ને કે હવે માજી બાપાની ઉંમર થઈ ગઈ છે, આ બાપાને ડાયાબિટીસ, બીપી, માજીના ગોઠણ દુખે છે, હાલી નથી શકતા. સાડા સાહેબ તમારા બેને કીધું ને એટલે હું મારા મા બાપથી નોખોય થઈ ગયો, પણ હવે હવે હું કરું બોલો, તમને તો ખબર છે ને કે માજી બાપા કેટલા હેરાન થાય છે, અને હું એનો એકનો એક દીકરો છું, તમે મને ઈ કહો કે મારી જગ્યાએ તમે હોય અને તમારા મા બાપ હોય તો તમે શું કરો. એ વાત સાચી કીધી બને સાહેબ, પણ હવે તમે જરાય ફિકર ન કરો, તમે બા ને બાપુજીને લઈને ઘરે પહોંચો અને હું પણ જો ડાયરેક્ટ ઘરે જ જાઉં છું, હું મારી બેન ને મારી રીતે વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ, બરોબર, તમે જરાય ચિંતા ન કરતા. સાડા સાહેબ જો તમે મારું આ કામ કરી દો ને તો તમારો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું. અરે બનેવી સાહેબ મારા બેન નું જ ઘર છે ને, અને મારા બેન ના ઘર માં જો કઈક સારું થતું હોય તો એ સારું જ છે ને, તમે જરાય ચિંતા ન કરો, હું હમણાં જ ઘરે જાઉં છું અને તમે બા ને બાપુજી ને લઈને ઘરે પહોંચો. તમે ઘરે પહોંચો, હું બા ને બાપુજી ને લઈને હમણાં જ આવું છું. હાલો જય શ્રી કૃષ્ણ. લ્યો ભાઈ ને અમારે કઈ સમાચાર નથી હો. હા ઓ આ ડોકું કાઢવાય ને થાય બાપા. હા વિચારે મન થાતું પણ વહુ નો આવવા દે ને. શું થાય હવે, એક દીકરો છે આપણે ઉપાધિ તો થાય, પણ હવે શું કરવાનું. બાપુજી લે અરે આવ આવ દીકરા આવ. અને આમ આ વાત તો આપ તો કાઈ હું થયું કાઈ થયું નથી ને, શાંતિથી બેહીને વાત કર, કાઈ ચિંતા જેવું નથી. આ તો અમસ્ત તમને મળવા જ આવ્યો છું. ઠીક વહુ મજામાં? હા જો કાઈ ઉપાધિ કરતો નહીં અને કઈ પણ જોતું કરતું હોય ને તો ઘરેથી લઈ જાજે હો. જો
આપણે તન થી જુદા છીએ પણ મન થી તો ભેગા જ છીએ હો દીકરા. હા માં, હા દીકરા, તું અમારો અને અમે તારા, એ કોઈ દી મટી જવાન નથી. અને દુનિયામાં બધા જુદા થાય છે અને આ તો કળિયુગ છે વિભક્ત કુટુંબ નો, સમજો, જરાય ઉપાધિ નો કરતો. બાપુ એ બધી વાત પછી, પેલા તમે બે જણા અમારા ઘરે હાલો, મારી ભેગા. દીકરા બધું સરસ ગોઠવાઈ ગયું છે, અમે અહીં બરાબર છે, ત્યાં તમે બરાબર છો, બધા સુખી છે. તો સુકામાં હાથે કરીને અશાંતિ ઉભી કરે છે અને પાછો વહુ એટલે ઝઘડા શરૂ થશે. અને વળી તારી વહુ ને તો અમે ગમતા નથી, અમે તારી સાથે રહીએ તું એને સમજાવી શકતો નથી અને તારી વહુ ને અમે ગમતા નથી. દીકરા ભૂલી જાને, મને ખબર છે તું બહુ લાગણીશીલ છો, પણ બધું ભૂલી જા, અમે બરાબર છે, તું અમે ચિંતા કેમ. દીકરા પ્લીઝ પ્લીઝ બાપુ, તમે બધી માથાકૂટ મૂકો, હાલો જલ્દી તમારો સામાન પેક કરો અને લુગડા બુગડા બધું ભરો, હાલો અને તમે મારા ભેગા ચાલો. બસ તારી વહુ ને આ વાત ની ખબર છે? કઈ વાત? અમે તારી સાથે તારા ઘરે આવવાના છીએ. હા સમજાવી દીધી છે માં, આવું બધું તો સંસારમાં ચાલ્યા કરે. એ આ જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે થોડી સમજણ ભેદ છે, એ થોડો ભેદ ભરમ છે, એ બધું સરખું થઈ જશે. તમે ચાલો હવે. દીકરા સમજણ ભેદ વિચાર ભેદ તો હોય પણ મન ભેદ ન હોવો જોઈએ. તારી વહુ ને મન ભેદ છે દીકરા, જો તું અમને તારી ઘરે લઈ જઈશ ને અને તારા બાપ નું અપમાન થશે ને તો હું સહન નહીં કરી શકું. માટે છે ને તું અમને ભૂલી જા દીકરા. ભૂલી જાઉં? હા બાપુજી હું તમને ભૂલી જાઉં? અરે આ કેવી રીતે બને? અને તમે તો મને જન્મ આપ્યો છે, સમાજમાં આવડું મોટું રૂડું નામ આપ્યું છે, ભણાવી ગણાવીને મોટો કર્યો અને આટલો આગળ વધાર્યો અને હું તમને ભૂલી જાઉં? ના એ ક્યારેય નહીં બને. ગમે તે થાય તમે હાલો મારા ઘરે, એ વાત ફાઇનલ, ફાઇનલ ને ફાઇનલ, મારે મારા મા બાપ જોઈશે જ. હાલ ડોહી દીકરાના ઘરે જાય. દીકરાના ઘરે? હા દીકરા, આ ઘર તો અમારું છે, તારા ઘરે અમે આવવાના છીએ. એ મારું કે તમારું, આપણે બધાનું એક જ ઘર છે. હાલો હવે જલ્દી હાલો હાલો, અને હું અંદર થી તમારો થેલો લેતો આવું કપડાનો. હાલો લેતો આવ દીકરા. આવો આવો બા બાપુજી, આવો બેસો બેસો. અરે દીકરા તું હેરાન થા, માં આજે માર બેસો, બા બેસો અહીંયા. આ દીકરાની ઘરે આવ્યા હો? સાંભળ, એ બા બાપુજી આવ્યા છે, બહાર આવ અને પાણી લઈ આવ એમના માટે. આવી ગયા? પાણી લઈ આવું? હું? અહા તારા મા બાપ છે, પાણી આપવું હોય તો આપ, નહીતર કાઈ નહીં. અને પાઈ દે ને એટલે છેલ્લું પણ પાવું જ નહીં તારે. ચૂપ, ખબરદાર જો વધારે એક શબ્દ પણ બોલી છે તો, જેમાં મારા મા બાપ છે ને એમ તારા પણ સાસુ સસરા છે, સમજી જા. દેવા દે નથી ચા પીવી. આવતા વે ઝેર ના ઘૂંટડા તો પીવા મળ્યા, હવે આમાં ચા હું પીવી? દીકરા તને ના પાડી તું ને, તને ના પડી તું નથી આવું, પણ તું નો માયનો. મોજી બાપુજી પ્લીઝ, તમે તો સમજો, થોડીક ધીરજ રાખો તમે બે, હું બધું સરખું કરી દઈશ. સરખું કરી દઈશ? હવે કાંઈ સરખું ન થાય. જેના અન જુદા એના મન જુદા, મને આ લોકોની જોડે નહીં ફાવે એટલે નહીં ફાવે. નહીં શું ફાવે, ફવરાવું પડશે સમજી. અરે જેમ તને સાચવવાની જવાબદારી મારી છે ને, એમ મારા મા બાપ ને સાચવવાની જવાબદારી પણ મારી છે, સમજી. અને મારે મારા મા બાપ ની ગળપણ ની લાકડી બનવું છે. તારે જે બનવું હોય તે તું બનજે, આઈ ડોન્ટ કેર. હવે તારે ડિસાઈડ કરવાનું છે કે તારા પેરેન્ટ્સ કે વાઇફ. ઓકે જા, કરાઈ આવ જાત્રા તારા મા બાપ ને. શ્રવણ કુમાર વાત તો સાંભળ. બેસ, એક વાત કહું. તું કેમ સમજતી નથી, મા બાપ ને સાથે રાખવા જરૂરી છે. તો પછી મોટા ઉપાડે નોખો શું કામ થયો તો તારા મા બાપ થી? અરે તારી જીદ હતી ને એટલે, તારી જીદ સામે હું હારી ગયો. એ જીદ મારી હજી પણ છે, હજી પણ તારા મા બાપ મારે નથી જોતા. યાર સમજ તો ખરી, અરે મારા મા બાપ તને ક્યાં નડે છે? તું તારા મા બાપ ને પાછા મૂકી આવ, તું વિચાર તો કર. ગમે એમ તો આપણું એ આપણું, એ લોકોને ક્યાં વચ્ચે લાવસ તું? તું મને ડિસ્ટર્બ ના કર બસ. ડિસ્ટર્બ? વોટ ડિસ્ટર્બ? અરે તને ખબર છે બાપુજીને ડાયાબિટીસ છે, બીપી છે, અરે પાને પગના ગોઠણનો દુખાવો છે, હાલી પણ નથી શકતા. અને એકલા બિચારા હોય અને કઈ થઈ જાય તો તેનું શું થાય? તો શું થાય, એમાં શું થઈ ગયું? અરે આવડી મોટી ઉંમર થઈ ગઈ છે, હવે આમે ઈ ખૈડા પાન કહેવાય, ઈ થઈ જાય, થાવું હોય તો થાય, એમાં શું થઈ ગયું ન્યા? ડાર્લિંગ હું જેમ તારી કેર કરું છું ને એ મારી ફરજ છે ને, એ મા બાપ નું ધ્યાન રાખવું એ પણ મારી ફરજ છે, તું સમજ ને. બસ હું તને એ જ કહું છું કે એ બધું મૂકી દે, હવે હું તારી જિંદગી છું તો તું મારી કેર કર.
હું તારી કેર કરું જ છું ને, પણ મા બાપ ની કેર કરવી એ પણ જરૂરી છે. અચ્છા ઓકે, તો તું તારી હઠ નહી મૂકે, બરાબર ને? તું એ લોકોને ઓલરેડી અહીંયા લાવ્યો છો, એટલે હવે મારે એને ઢસડા કરવા પડશે, મારે એ લોકોની સેવા કરવી પડશે, બરાબર ને? એને ઢસડા નો કહેવાય, અરે તારી ફરજ છે. એ મારી ફરજ છે એમ? તારી ફરજમાં કાઈ નથી આવતું? એ લોકોની ફરજ નથી કે તારી ખુશી વિશે વિચારે? એ લોકોને નથી ખબર પડતી કે મને એ લોકો નથી ગમતા? પૂરેપૂરો કબજામાં લઈ લીધો છે. બેનબા, શું મોબાઈલમાં પડ્યા છો? પહેલા તું આમ અચાનક? હો, હારા મને તો છે ને. બા કેમ છે? બાપુજી કેમ છે? કઈ ઉપાધિ જેવું છે? કઈ નહીં, આ તો છે ને, મેં બા બાપુજીને 15 દિવસથી કાઢી મેલ્યા છે ઘરની બહાર. એટલે હું શું કહેવા, બેનની ઘરે તો નથી ને કે પછી? હા, ઉકલી ગયા. એ ભૈલા, તારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે કે શું? આમ કેમ તું બોલી શકે છે? કેમ, તું ખબર છે ને તને, આ તારા ભાભીના ઉપાડા રોજ ઉઠીને એક ને એક માથાકૂટ. ઘરમાં એને બા બાપુજી ગમતા નથી, તો પછી કાઢી મેલા ઘરની બહાર. હવે તો હું ને મારી ઘરવાળી બંને એકલા. તારી બળડી માટે થઈને તે આપણા મા બાપને તર છોડી દીધા. અરે તારી હિંમત કેમ થઈ મા બાપને તર છોડવાની? ચૂપ. બનાવી સાહેબ, તમે કઈ બોલતા ને? આ અમારા ભાઈ બહેન વચ્ચેનો વાત છે. આપણા મા બાપ એ આપણા મા બાપ, ને તારા સાસુ સસરા કઈ જ નહીં. યાદ કર કે એ પણ એક દીકરાના મા બાપ છે, તે એને અલગ કરી દીધા ને દીકરાથી. તને હવે સમજાણું ને કે મા બાપ થી અલગ થવાનું દુઃખ કેવું હોય છે? બેન, તે આ બહુ મોટી ભૂલ કરી છે, તારા સાસુ ને તારા સસરાને એના દીકરાથી અલગ કરીને. તારી વાત સાવ સાચી છે ભાઈ. ભાઈ, મને બધું સમજાઈ ગયું. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. ભાઈ, મારી સૌથી મોટી ભૂલ છે આ જિંદગીની, કે મેં એમને એમના મા બાપ થી દૂર કર્યા. ભાઈ, જ્યારે મારા મા બાપ ની વાત આવી ને ત્યારે મને સમજાડો. ભાઈ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બનેવી સાહેબ ને પેલા જ કહી દીધું તું કે તમે તમારા બા ને બાપુજી ને તેડીને આવો. હવે ચાલ, એના પગે પડ અને એની માફી માંગ. ચાલો બનેવી સાહેબ. તમને સાચું સમજાડું ને, છાને રહી જાઓ. અરે જાગ્યા ત્યાંથી સવા અને નાયા ત્યાંથી પુણ્ય. અને વહુ દીકરા, આ ઘર તમારું છે ને, તમે જેમ પેલા રહેતા હતા ને એમ જ રહેવાનું છે. રોમા માર દીકરા, અમે તમારા છીએ ને તમે અમારા છો. હે ભૈલા, હવે તું આપણા માબાપને લઈ આવને, બિચારા કેવા હશે? બેન, તું ચિંતા કર માં, મા બાપુજી મારી ઘરે જ છે અને ક્યાંય નથી ગયા. એની તબિયત પણ સારી છે. મા બાપુજીને ઘરની બહાર કાઢવાનો તો હું વિચાર પણ ન કરી શકું. એ તો મારા દિલમાં છે, દિલમાં, સમજી તું? આ તો છે ને, તારી આંખ ઉગાડવી હતી ને, એટલે આ બધું મારે નાટક કરવું પડ્યું. ભાઈ, આજે તે મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.